સૌને મારા જય શ્રી કૃષ્ણ કેમ છો બાળ મિત્રો મજામાં છો ને હું પણ મજામાં છું તમે બધા જ મમ્મી પપ્પાને પગે તો લાગો જ છો લાગો છો ને અને લાગવું જોઈએ બરાબર ને તો આપણે આજે ધોરણ ચાર કયું ધોરણ ધોરણ ચાર ને આપણો વિષય ગયો છે આસપાસ તેની અંદર આપણે પ્રકરણ અઢાર એટલે કે નવો પાઠ શરૂ કરવાના છીએ આપણો સત્તરમો પાઠ પૂરો થયો અને પાઠનું નામ શું હતું તેજલ અમદાવાદમાં બરાબર તેજલ ગામથી શહેરમાં આવે છે અને જુદી જુદી વસ્તુઓ જુએ છે તેનો અનુભવ કરે છે એ બધું જ આપણે સત્તરમાં પાઠની અંદર શીખી ગયા હવે આપણે પ્રકરણ અઢાર એટલે કે પાઠ અઢારની અંદર નવી વસ્તુ શીખવાના છીએ પાઠનું નામ શું છે ગામ ગામના પાણી બાળ મિત્રો પાઠ ખૂબ જ સરસ છે અને પાઠની શરૂઆત કરતાં પહેલાં અહીં આપેલ ચિત્રને ધ્યાનથી જુઓ એ પણ ખૂબ જ સુંદર અને રસમય છે અહીં કેટલા ઘર આપેલા છે ઘર અહીં નનક નનકડા ઘર મોટા ઘર ઝાડ છે છે ને ઝાડ અને આ કૂવાની અંદરથી બે સ્ત્રીઓ પાણી ભરી રહી છે બાળ મિત્રો દરેક ગામમાં પાણી તો આવે જ છે લોકો પાણી ભરે પણ છે પરંતુ પાણી ભરવાની રીત અને પાણી ભરવા માટેનું સ્થળ જુદા જુદા હોય છે તો પાણી તો આપણા જીવનનું શું છે અમૃત છે જળ એ જ જીવન છે પાણી એ આપણી અમૂલ્ય સંપત્તિ છે માટે આ પાણી વિશેનો પાઠ આપણા જીવનમાં કઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે તેના વિશે આપણે શીખવાના છે આપણી રોજિંદી જરૂરિયાતો જેવી કે ખોરાક પાણી અને કપડાના ઉત્પાદન એટલે કે આપણે મેળવવા માટે અને પ્રાપ્ત એને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા આપણે આ પાઠની અંદર શીખીશું કે આપણને ખોરાક કેવી રીતે મળે છે ક્યાંથી ઉત્પન્ન થાય છે અને આપણા સુધી કેવી રીતે પહોંચે છે તેવી જ રીતે પાણી આપણને કેવી રીતે મળે છે એને મેળવવા આપણે કયા કયા પ્રયત્નો કરીએ છીએ તેમજ કપડાના ઉત્પાદન એટલે કપડાં બનાવવા કપડાં દરજી સીવે છે એ આપણે જાણીએ છીએ પરંતુ દરજી સીવે તે પહેલાં કઈ પ્રક્રિયા થાય છે શેમાંથી કાપડ બને છે એ બધી જ વસ્તુઓ આપણે શીખીશું બરાબર ને સ્થાનિક સ્ત્રોતમાંથી પાણીના ઘરેલું શુદ્ધિકરણની રીતો સ્થાનિક સ્ત્રોત સ્ત્રોત એટલે કે આપણે જે જગ્યાએથી પ્રાણી પાણી મેળવીએ છીએ તે અને સ્થાનિક એટલે કે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ તે કે જે જગ્યાએ એટલે કે આપણે ઘરમાં રહીને પાણીને કેવી રીતે શુદ્ધ કરી શકીએ આ બધા જ ઉદાહરણો કે અનુભવો આપણે આ પાઠની અંદર શીખીશું બરાબર તેમજ ઘટના માટેની પરિસ્થિતિઓ તેના ગુણધર્મો તે અંગેનું અનુમાન અવકાશીય વસ્તુઓ જેવી કે અંતર વજન સમય અવધિ વગેરે અંગેની પ્રમાણિત અને સ્થાનિક એકમો જેવા કે કિલો ગજ પાવ વગેરે દ્વારા અનુમાન કારણ અને અસરો પદાર્થોનું કદ વૃદ્ધિ તેમજ ફૂલ ફળ અને શાકભાજીના ટકાઉપણું કયા શાકભાજી વહેલા બગડી જાય છે કયા ઘણો સમય સુધી રહે છે વગેરે સંબંધ સ્થાપિત કરવા માટે સાધનો તેમજ તેમના ગોઠવણનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું આ બધી જ બાબતો આપણે આ પાઠની અંદર શીખવાના છીએ તો આપણે પાઠની શરૂઆત કરી જોઈએ પાઠ શું જોવાના પાઠ જોવાના જોવાના ચા ચાલો તો પાઠની અંદર જોઈએ તરસ કેવી રીતે છિપાવવી ત્રસના ચિહ્નો બાળ મિત્રો આપણને તરસ લાગે શું લાગે તરસ લાગે તો આપણે શું પીએ છીએ પાણી પીએ છીએ બરાબર ને તેવી જ રીતે આપણને ભૂખ લાગે તો આપણે શું કરીએ છીએ ખોરાક ખાઈએ છીએ તો આપણે તરસ કેવી રીતે છીપાવવી તેના વિશે જોઈએ અહીં ચિત્રમાં જુઓ બે કાકા વાત કરી રહ્યા છે વાત કરી રહ્યા છે અને આ નીચે એક બેઠેલી બાળકી અથવા તો છોકરી કંઈક લેસન કે વાંચી રહી છે હવે જુઓ એ છોકરીનું નામ શું છે ક્રિપલ શું નામ છે ક્રિપલ ક્રિપલ પુસ્તક વાંચતી હતી ક્રિપલ શું વાંચતી હતી પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો જ્યારે તે પુસ્તક વાંચી રહી હતી ત્યારે તેણે શું સાંભળ્યું દરવાજા પરથી અવાજ સાંભળ્યો તો અવાજ સાંભળવાનું કામ કોણ કરે છે બાળ મિત્રો કાન કરે છે બરાબર ને તો ક્રિપલના કાને અવાજ સંભળાયો તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે શું કહે છે ક્રિપલ દરવાજા ઉપર કોઈ મહેમાન એટલે કે આ જે દરવાજા ઉપર ઊભા રહેલા છે એ મહેમાન હશે અને આ જે અંકલ છે એ ક્રિપલના પપ્પા હશે એવું આપણે અનુમાન કરીએ બરાબર ને પપ્પાએ બરાબર આપણે એને પપ્પા જ અનુમાન કર્યું અને એને એક રીપલના પપ્પા જ નીકળ્યા પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો આવકાર આપવો એટલે શું વેલકમ કહેવું આપણા ઘરે કોઈ આવે તો આપણે શું કહીએ ભલે પધારો આવો બેસો કહીએ ને તેવી રીતે મહેમાનને આવકાર આપ્યો એમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું પપ્પાએ કોને ઠંડુ પીણું લાવવા કહ્યું રૂચનને જો બાર મિત્રો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શરૂઆતમાં શું આપીએ પાણી આપીએ પાણી આપી દીધા પછી આપણે શું કરીએ એને ઠંડુ પીવડાવીએ ચા પીવડાવીએ કોફી પીવડાવીએ નાસ્તો કરાવીએ આ બધી વસ્તુઓ કરીએ છીએ તો તેમણે પપ્પાએ શું કહ્યું કે રોચંદ દીકરા દુકાને જા અને ઠંડુ પીણું એટલે કે ઠંડી બાટલી પેપ્સી કોકોકોલા સ્પ્રાઇડ માઝા આમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ આવ મહેમાને કહ્યું હું ઠંડુ પીણું લઈશ નહીં જો બાળ મિત્રો અને આ ન જ લેવું જોઈએ ઠંડુ પીણું એ આપણા શરીરને નુકસાન કરે છે આપણે પણ ઠંડુ પીણું ના પીવું જોઈએ

આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી પપ્પાએ શું કહ્યું આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી જોયું ને બાળ મિત્રો હવે આપણા પાકની ખરેખર શરૂઆત થાય એવું આપણને લાગે છે ગામ ગામના પાણી એટલે એ લોકોને પીવાલાયક પાણી મળતું નથી એટલે કેવું પાણી મળતું હશે તે આપણે જોઈએ તે ચોખ્ખું પણ દેખાતું નથી જે પાણી એ લોકોને મળે છે તે પાણી ચોખ્ખું પણ દેખાતું નથી સારું રહેશે જો તમે તે પાણી ન પીવો એવું એના પપ્પા મહેમાનને કહે છે અમારી પાસે તો છૂટકો નથી અમારી પાસે તો છૂટકો નથી અમારી પાસે તો છૂટકો જ નથી એ પીવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એટલે આવું પાણી પીવું પડે છે જોઈને બાળ મિત્રો અહીં મહેમાન ઠંડુ પીણું પીવાની ના પાડે છે પરંતુ એના પિતાજી આ પાણી પીવાની ના પાડે છે કારણ કે એ લોકોનું ગામ કે શહેર જ્યાં રહે છે ત્યાં સરખો પાણી એટલે કે સારું પાણી પીવાલાયક પાણી આવતું નથી ચર્ચા કરો હવે આપણને શું કહે છે ચર્ચા કરો એટલે કે વાતો કરો વાતો કરવી એટલે ગપાટા મારવા કહેતા નથી પરંતુ આપણને કેટલાક પ્રશ્નો કર્યા છે આ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલો પ્રશ્ન છે શું છે સૌથી પહેલો પ્રશ્ન કે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે શું કહે છે ગંદુ પાણી બાળ મિત્રો ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે તો ગંદા પાણીમાં કઈ કઈ વસ્તુઓ હોઈ શકે કચરો હોય માટી હોય અને રોગના નાના નાના જીવ જંતુઓ પણ હોય જે આપણે આપણી આંખે જોઈ શકતા નથી આવું પાણી પીવાથી જાત જાતના રોગો થાય છે કેવા રોગો તમે જાણો છો કોઈ રોગોના નામ ગંદુ પાણી પીવાથી કેવા રોગો થાય એમ જાણો છો બાળ મિત્રો જાણતા છો તો કોલેરા થાય કેવા રોગો થાય કોલેરા મરડો ઉલટી બરાબર ઉલટી આવું ગંદુ પાણી પીવાથી આ બધા રોગો થાય છે પ્રાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો પણ થાય છે કેવા રોગો ચામડીના રોગો પણ થાય છે ગંદુ પાણી પીવાથી આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ ગંદુ પાણી પીવાથી આપણે શું પડીએ છીએ બીમાર પડીએ છીએ હવે બીજો સવાલ આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તેના વિશે વાત કરો તો બાળ મિત્રો આવું ગંદુ પાણી પીવાથી કોઈ બીમાર થયું હોય એવું તમે જાણો છો તો હું જાણું છું હા મારા વર્ગમાં જ્યારે અમે અભ્યાસ કરતા હતા ત્યારે મારી એક બહેનભણી રશ્મિ જેણે ગંદુ પાણી પીવાથી બીમાર થઈ હતી અને તેને મરડો થયો હતો શું થયો હતો મરડો થયો હતો અને તે બે દિવસ સુધી હોસ્પિટલમાં તેણે દાખલ થવું પડ્યું હતું કે બાળ મિત્રો આપણે કોઈપણ પાણી પીતી વખતે એ પાણીની ચકાસણી કરવી જોઈએ અથવા તો તે પાણીને શુદ્ધ કરીને પીવું જોઈએ હવે તમને મનમાં વિચાર આવશે કે વળી પાણીને શુદ્ધ કેવી રીતે કરી શકાય તો બાળ મિત્રો પાણીની અંદર રહેલા નાના નાના બેક્ટેરિયા અથવા તજીવજંતુઓ આપણે નરી આંખે જોઈ શકતા નથી તો પાણીને શુદ્ધ કરવા માટે આપણે પાણીને ઉકાળી શકીએ ગરમ કરીને તેને ઠંડુ પાણીને પીવું જોઈએ તેમજ ગાળીને પી શકાય અથવા તો અત્યારે તો જાત જાતના મશીનો નીકળેલા છે નીકળેલા છે કે નથી નીકળેલા તો તેઓ પ્લાન્ટ લખાવીને પણ આપણે પાણીને શુદ્ધ કરી શકીએ છીએ હવે ત્રીજો પ્રશ્ન ક્રિપનના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ના પી શકે તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ બાળ મિત્રો આ ખૂબ જ સરસ પ્રશ્ન છે અને આપણને પણ લાગુ પડે છે બાળ મિત્રો ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવે છે તો ક્રિપલ એમ વિચારે છે કે આવું ગંદુ પાણી આપણે મહેમાનને પીવડાવી શકીએ નહીં આથી તે ક્રિપલ તેના મહેમાનને શું કરવા ઠંડુ પીણું પીવડાવવા માટે પૂછે છે તો તેના મહેમાન એને ના પામે છે તો બાળ મિત્રો આ જ રીતે એ ક્રિપલ પોતાના પરિવાર માટે પણ વિચારે કે આવું ગંડું પાણી ન પી શકાય તો તે પાણી પીવા માટે તેણે શું કરવું જોઈએ તો બાળ મિત્રો ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવાલાયક બનાવવું જોઈએ અથવા પાણીમાં પોટેશિયમ પરમેન્ગેનેટ શું કહે છે પોટેશિયમ પર એક દવા શું કહેવાય દવા પોટેશિયમ પર મેંગેનેટ પાણીમાં નાખવાની દવા આ દવા નાખવાથી પાણી કેવું બને છે ચોખ્ખું બને છે કે ક્લોરીન અથવા તો કેવી ક્લોરીનની ટીકડી ક્લોરીનની ગોળી નાખીને પાણીને કેવું બનાવી શકાય જંતુરહિત બનાવી શકાય અને પછી એ પાણીનો આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ છીએ હવે આગળનો પ્રશ્ન મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી તેમણે આવું કેમ કહ્યું વિચાર તો બાળ મિત્રો ઘણા લોકો ઠંડુ પાણી પીણું ન પણ પીતા હોય કારણ કે ઠંડુ પીણું પીવાથી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સ્વાસ્થ્ય એટલે કે આપણા શરીરને નુકસાન કરે છે તે આપણા શરીરમાં આવેલ અવયવો જેવા કે જઠ નાના ટડા મોટા ટડ વગેરેને શું કરે છે નુકસાન કરે છે તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી હવે આગળ જુઓ પાણીની રમતો કઈ રમતો પાણીની રમતો ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે ક્યાં ઉત્તર ગુજરાતમાં શું છે વોટર પાર્ક વોટર પાર્ક એટલે પાણી દ્વારા રમાતા બગીચાઓ જેવા કે આપણે નીચે જુઓ અહીં દર્શાવેલ છે ઉપરથી લપસણી કરીને નીચે પાણીની અંદર રમવાનું અને શું કહેવાય વોટર પાર્ક બાળ મિત્રો તમે ગયા પણ હશો બરાબર ને એક દિવસ સચિન અને નીરુ કોણ એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા બાળ બાળમિત્રો અહીં બતાવેલા છે પપ્પા મમ્મી નીરુ અને સચિન ક્યાં જઈ રહ્યા છે વોટર પાર્કમાં ફરવા જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા ત્યાં શું હતું ઘણા બધા પાણીના ફુવારા હતા નીરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી બધી રાઈડ્સ છે બાળમિત્રો મિત્રો રાઈડ્સ એટલે જુદી જુદી રમવાની રમતો સાધનો જુદા જુદા હોય રમતો જુદી જુદી હોય બરાબર ને આ બાજુ મોટા તળાવો શું કહે છે આ બાજુ મોટા તળાવો સચિને કહ્યું છપ 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 બંને પાછળ જોયું ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસડીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા જોઈને ને બાળ મિત્રો અહીં નીચે આપણને બતાવેલું છે કે છપ છપ અને ઝૂમ ઝૂમ કરતાં કરતાં ઉપરથી અવાજ કરતાં કરતાં પૂરી લપસડી પર બેસીને બાળકો બધા ક્યાં આવતા હતા આ નીચે પાણી ભરેલ તળાવની અંદર આવતા હતા ને પાણીમાં પડીને છપછબિયા કરતા હતા સચિન લપસડીમાં ખૂબ જ ઊંચે ગયો સચિને લપસડીમાં ખૂબ જ ઊંચે ગયો થોડી જ ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો તરત જ થોડી જ મિનિટ મિનિટોની અંદર એ ઉપરથી નીચે આવી ગયો નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી નીરુએ શું કર્યું આશ્ચર્યથી ચીસ પાડી પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો પછી તેઓ પણ સચિન અને નીરુ જે પાર્કમાં રમવા આવ્યા હતા ને વોટર પાર્કમાં એ વોટર પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા દરેક જણ એટલે જે વોટર પાર્કમાં જેટલા વ્યક્તિઓ હતા એ બધા જ વ્યક્તિઓ ઝડપથી દોડતા દોડતા ક્યાં પહોંચી ગયા દરવાજા પાસે વોટરપાર્કના દરવાજા પાસે પહોંચી જાય પહોંચી જાય છે શું કરવા જાણવા માટે કે અવાજ શા માટે અને કોણ કરી રહ્યો છે ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભો હતો ત્યાં લોકોનું ટોળું શું કહે છે જુઓ બાળ મિત્રો આ છે સચિનની મમ્મી અને આ ઊભા રહેલા લોકો ડોલ અને ઘડા લઈને ઊભા રહેલા લોકો એક નાનું બાળક પણ ખાલી બોટલ લઈને તેની માતાને વળગેલું હતું શું કહે છે એક નાનું બાળક બાળ મિત્રો આ લોકો શું કરવા માટે ઊભા રહેલા હતા પાણી ભરવા માટે ઊભા રહેલા હતા આ નાનું બાળક પણ નાની બોટલ લઈને આવ્યું છે સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ સચિનની મમ્મીએ શું કર્યું ટોળા પાસે પહોંચી ગઈ અને એક મહિલા એટલે કે એક સ્ત્રી પાસે પહોંચી ગઈ શું વાત છે તેણે પૂછ્યું સચિની મમ્મીએ એ સ્ત્રીને પૂછ્યું બહેન શું વાત છે મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો જે સ્ત્રીને પ્રશ્ન કર્યો ને એ સ્ત્રીએ એમને ખૂબ જ ગુસ્સાથી જવાબ આપ્યો તમે પૂછો છો શું વાત છે અમારા કૂવામાં પાણી નથી આ મહિલાએ શું જવાબ આપ્યો કે અમારા કૂવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે પાણીનું ટેન્કર એટલે પાણી ભરેલી ટ્રક આવે છે તે બી કેટલી વાર આવે છે અઠવાડિયામાં એક જ દિવસ આવે છે ક્યારે જ અમને પાણી મળે છે આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે અમે શું કરીએ કહો આડ મિત્રો આ તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે સચિન અને નીરુ જે વોટરપાર્કમાં રમવા આવ્યા છે ત્યાં તો પાણીનો અપવ્યય થઈ રહ્યો છે એટલે કે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને બીજી બાજુ જુઓ તો જે વોટરપાર્કની નજીક રહેતા ગરીબ લોકોને પાણી મળતું નથી તેઓના કૂવા સુકાઈ ગયા છે અને પાણી માટે અઠવાડિયામાં ફક્ત એક જ વખત પાણીની ટેન્કર આવે છે અને તે પણ આ વખતે આવી નથી આથી ત્યાંના લોકો ખૂબ જ ગુસ્સાથી અને ઝઘડો કરી રહ્યા છે હવે આગળ જુઓ વાંચો અને લખો બાળ મિત્રો અહીં આપણને કેટલાક પ્રશ્ન કરવામાં આવ્યા છે પહેલો પ્રશ્ન જુઓ તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે ક્યારે શું કહે છે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે અને ક્યારે થઈ છે હા મારા ઘરે એક વખત પાણીની અછત થઈ હતી ક્યારે થઈ હતી કે જ્યારે મોટર બળી ગઈ હતી બરાબર ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એક વાર પાણીની લાઈનમાં ગાબડું પાડવાના કારણે પાણીની અછત થઈ હતી હા હા જવાબમાં શું લખીશું પાણી ચઢાવવાને મોટર બળી ગઈ હતી ત્યારે પાણીની અછત થઈ હતી બીજો પ્રશ્ન ક્યારે તમે શું કરો છો તો બાળમિત્રો મિત્રો આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સોસાયટી તરફથી પાણીનું ટેન્કર મંગાવવામાં આવે છે તો શું થાય આવી અછત ઊભી થાય ત્યારે A-bi-a-chot Ubi bi thai chia ri bi tanker. ma મંગાવવું પડે છે આગળનો પ્રશ્ન તમે ક્યારે પાણીમાં રમ્યા છો ક્યાં અને ક્યારે તો બારમિત્રો હા વેકેશનમાં દરિયા કિનારે અને ક્યાં બીજી કઈ જગ્યાએ રમી શકે તો ખેતર જઈને ખેતરે મોટર હોય તો ત્યાં રમી શકાય આગળનો પ્રશ્ન તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે કેમ તો બાળ મિત્રો એવું પણ બને કે પાણીમાં રમવાની ના પણ કહેવામાં આવે તો હા ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં પાણી ભરાતા વરસાદના ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે કારણ કે એવા પાણીમાં રમવાથી રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા મરડો કે પાણીજન્ય રોગો ચામડીના રોગો થવાની શક્યતા રહે છે તો પાણીમાં રમવાની ના પાડવામાં આવે ક્યારે ગંડા પાણીમાં રમવાની કારણ કે કેમ એટલે તેનાથી કેવા રોગો થાય છે કોલેરા ટ્રાયફોઇડ મરડો તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે ચર્ચા કરો તો બાળ મિત્રો હા પાણીનો બગાડ તો ઘણો જ થાય છે સોસાયટી હોય શહેર હોય કે પછી ગામડું હોય તો પોતાના આંગણામાં ધૂળ ના ઉડે તે માટે ઉનાળામાં ઠંડક માટે લોકો પાઇપ વડે પાણીનો છંટકાવ કરે છે આ ઉપરાંત નળની નીચે વાસણ ધોતા ચાલુ નળે કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ બગાડ થાય છે થાય છે કે નથી થતો થતો આંગણામાં પાણી છાંટવાથી તેમજ ચાલુ નડે કામ કરવાથી પાણીનો બગાડ થાય છે તો બાળ મિત્રો આ દરેક પ્રશ્નોના જવાબ તમારે પણ તમારી નોટબુક સોરી પાઠ્યપુસ્તકની અંદર લખવાના રહેશે હવે આગળ વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિષય વિચારો અને ચર્ચા કરો આ બંને વસ્તુ કે બંને ઘટના કેવી છે વાસ્તવિક છે પરંતુ આવું બનવું ના જોઈએ કારણ કે ફક્ત મનોરંજન અને આનંદ માટે વોટર પાર્કમાં આટલા બધા પાણીનો બગાડ થતો હોય અને તેના નજીકના ગામડામાં પાણી માટે લોકો વલખા મારતા હોય તો તે યોગ્ય નથી બરાબર ને તો વહીવટતંત્રી એટલે કે તે સિટી સોસાયટી ગામ કે શહેર જે પણ હોય તો ત્યાંનો જે વહીવટ હોય તો તેણે ગામમાં પાણીની વ્યવસ્થા માટે પ્રબંધ કરવો જોઈએ વોટરપાર્કને અઠવાડિયામાં અમુક દિવસ જ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ જો તમે વોટર પાર્કમાં જાઓ છો તો ત્યાં પાણી ક્યાંથી આવે તે સુધી કાઢો હા બાર મિત્રો તમે પણ ગયા હશો અમે પણ વોટરપાર્કમાં ગયા હતા ત્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે વોટરપાર્કમાં પાણીનો મોટો બોર હતો શું હતું પાણીનો મોટો બોર હતો તેમાંથી પાણી આવતું હતું સાથે સાથે નર્મદાની પાઇપલાઇન દ્વારા પણ પાણી આવતું હતું તો અત્યાર પછી તમે કોઈ પણ વોટર પાર્કમાં જાઓ તો એ વોટર પાર્કમાં પાણી ક્યાંથી આવે છે એ તમારે જાણી લેવું જોઈએ હવે આપણે આગળ જોઈએ શું આ પી શકાય બાળ મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન હવે શું પીવાનું છે શું નથી પીવાનું એ આપણે જોઈએ એલિઝ બ્રિજ અમદાવાદ શેની વાત છે એલિસ બ્રિજ અને કયા શહેરનું છે અમદાવાદની વાત છે લિફ્ટ વીસમાં માળે ઊભી રહી લિફ્ટ એટલે કે બહુમારી મકાનોમાં ઉપર જવા માટેનો સાધન વીસમાં માળે ઊભી રહી સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે કોને લિફ્ટમાં જવું ગમે છે સ્મિતને જુઓ બાર મિત્રો સ્મિત આ એક સ્ત્રી એટલે કે એની મમ્મી જ હશે એની સાથે લિફ્ટની બહાર નીકળી રહ્યો છે આ જે શાળામાં રજા છે કોની રજા છે સ્મિતની રજા છે સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો કોને ત્યાં આવ્યો અંજુ મેડમને ત્યાં કોણ આવ્યો સ્મિત આવ્યો તેની માતા ત્યાં કામ કરતી હતી તે ઘર શાંત તે અંજુ મેડમનું ઘર કેવું હતું શાંત સાફ અને ચમકતું હતો અંજુ સમાચાર પત્ર વાંચતી હતી અંજુ શું વાંચી રહી હતી સમાચાર પત્ર જોવા ચિત્રની અંદર દેખાય છે સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું શું આજે રજા છે મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિથ કાર્ટૂનની દુનિયામાં ખોબાઈ ગયો અંજુ મેડમે સ્મિતને શું ચાલુ કર્યું આપ્યું ટીવી ઉપર કાર્ટૂન ચાલુ કરી આપ્યું એટલામાં અંજુ મેડમે બૂમ પાડી અરે છાયા છાયા કોણ છે સ્મિતની મમ્મીનું નામ સ્મિતની મમ્મી છાયા આ વિસ્તારના પાણીના પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી રહ્યું છે છાયાને શું કહે છે કે આ વિસ્તારની અંદર જે પાણી પીવા માટે આપવામાં આવે છે ને એ પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભેગું થઈ રહ્યું છે એમ સમાચાર પત્રમાં આપ્યું છે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થયા છે જોયું ને ઝાડા અને ઉલટી થયા છે તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે અંજુ મેડમ શું કહે છે તું એ જે કાલે પાણી ભર્યું હતું એને ખાલી કરી દે થોડાક ટપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા એ પોતાના માટે પણ ઉકાળવા કહે છે અને છાયાને પણ એ ઉકાળેલું પાણી લઈ જવા માટે કહે છે સ્મિતે તે સાંભળી ખુશ થઈ ગયો આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભું રહેવામાંથી રજા મળી જોઈને બાળ મિત્રો છાયા જે વિસ્તારમાંથી આવે છે ત્યાં પણ પાણી માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે આથી સ્મિત ખુશ થઈ ગયો કે આજે લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં આજે તો પાણી અહીંથી જ મળી જવાનું છે તમારે નોટબુકમાં લખો બાળ મિત્રો શું લખવા કહે છે પ્રશ્ન છે પહેલો પ્રશ્ન કયો છે અંજુ સમાચાર પત્રમાં વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી તો બાળ મિત્રો નોટમાં લખવાની જરૂર નથી પરંતુ તમારે યાદ કરતા રહ્યો કે અંજુ મેડમને સમાચાર પત્રમાં શું વાંચ્યું કે તેનાથી તેને ચિંતા થવા લાગી તો સમાચાર પત્રમાં એવા સમાચાર હતા કે આ વિસ્તારના પીવાના પાણીમાં શેનું પાણી ભરી રહ્યું છે ગટરનું પાણી ભળી રહ્યું છે જેના કારણે લોકોને ઉલટી થઈ રહ્યા છે તેથી અંજુ પાણી શુદ્ધ કરવા માટે ચિંતિત હતી ચિંતા કરતી હતી બીજો પ્રશ્ન અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ધોળી દેવા કહ્યું શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય કયા કયા કામ માટે તો બાળ મિત્રો હા આવું પાણી શૌચાલયને સાફ કરવા શૌચાલય એટલે કે ટોયલેટને સાફ કરવા માટે તેમજ બગીચાના ફૂલ છોડને પાણી સિંચવા માટે આ પાણીનો ઉપયોગ કરી શકાય હવે આગળ એણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કહી તો અંજુએ પાણીને શું કરવા કીધું ઉકાળીને પછી તેને ઠંડુ પાડી તેને ગાળીને ચોખ્ખું કરવાની યુક્તિ કરી અંજુએ છાયાને શું કહ્યું કે થોડા તપેલામાં પાણી ગરમ કરી દે તેને ઠંડુ પાડી દે અને ઠંડુ પડી ગયા પછી તેને ગાળીને ભરવું અને પછી જ એનો ઉપયોગ કરવો જેથી તે ચોખ્ખું કરવાની યુક્તિ હતી હવે આગળ જુઓ શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીત જાણો છો તેનું વર્ણન કરો હા તો પાણીને ચોખ્ખું કરવા માટે આપણે ગાળીને ભરી શકીએ ઉકાળીને ભરી શકીએ અથવા તો તેમાં તુલસીના પાન નાખીને તેને વાટીને પોટલીમાં બાંધી પોટલી થોડી વાર પાણીમાં રહેવા દેવી અને તે પાણી ઉકાળવું જોઈએ પાણીમાં ફટકડી નાખી શકાય ત્યાર પછી શું નાખી શકાય ક્લોરિંગની ગોળીઓ નાખી શકાય ત્યાર પછી આગળ આપણે જોઈ બીજી દવા કઈ પોટેશિયમ પર મેંગેનેટ બરાબર ને એ પણ નાખી શકાય તો આપણે કેટલી રીતો જોઈ પાણીને ચોખ્ખું કરવાની છ રીતો કઈ કઈ ગાળીને નંબર બે ઉકાળીને નંબર ત્રણ તુલસીના પાન નાખીને ગરમ કરીને પાણીમાં ફટકડી નાખીને ક્લોરીનની ગોળી નાખીને પોટેશિયમ પરમેંગેનેટ નાખીને કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને વગરનું પાણી પીધું હોત તો શું થાત બાળ મિત્રો ખૂબ જ સરસ પ્રશ્ન કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો બધાને જાડા ઉલટી થવાની તેઓએ બીમાર પડી જવાની શક્યતા હોય તો બાળ મિત્રો આજે આપણે અહીં સુધી જ શીખવાના છીએ ફરી મળીશું ત્યારે આગળ જોઈશું શવને મારા જય શ્રી કૃષ્ણ